શું મિત્રો તમે જાણો છો ગુજરાતી સાહિત્યની અંદર જે સાહિત્યકારને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખવામાં આવે છે જે સાહિત્યકારે આપણને દાંડિયો નામનું પાક્ષિક પૂરું પાડ્યું છે એવો સાહિત્યકાર કે જેણે ગુજરાતના રાજ્ય ગીતની રચના કરી છે એના વિશે આપણે ભણવાના છીએ અને જે સાહિત્યકાર પોતાની આ પાઘડીથી પણ એક આગવી ઓળખ ધરાવે છે આ સાહિત્યકાર એટલે કોણ ન જાણતા હોવ

એટલે કોઈક મોટા શેઠના ચોપડાઓ લખવાનું કામ કરે અથવા તો કોઈ વ્યક્તિઓ જે લખવાનું આપે તેની હુબહુ સારા અક્ષરે નકલ કરે એને આપણે લહિયો કહી શકાય તો લાભશંકર મુંબઈમાં લહિયાનો વ્યવસાય કરતા હતા અને કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયેલો

શરૂ કર્યું હતું તો આ દાંડિયો પાક્ષિક ખાસ યાદ રાખો પરીક્ષા માટે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે દાંડિયો પાક્ષિક કોણ બહાર પાડતા હતા તો યાદ રાખીએ કવિ નર્મદ અને અહીં એક શબ્દ આવે છે પાક્ષિક પાક્ષિક એટલે શું જે પંદર દિવસે પ્રકાશિત થાય તો પાક્ષિક રોજે રોજ પ્રકાશિત થાય તો દૈનિક અઠવાડિયે પ્રકાશિત થાય તો સાપ્તાહિક અને મહિને પ્રકાશિત થાય તો માસિક આ પ્રમાણે વર્તમાનપત્રો સાપ્તાહિક પાક્ષિક અને દૈનિક પ્રકાશિત થતા હોય છે માસિક ઓકે મિત્રો તો અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ કવિ નર્મદથી થયો છે પરીક્ષા માટેનો અહીં એક પોઈન્ટ બને કે અર્વાચીન યુગની શરૂઆત કયા સાહિત્યકારથી થાય છે કવિ નર્મદથી વિવિધ પદ્ય સ્વરૂપો અને વપરાયા છે ખાસ અગત્યના અર્વાચીનોમાં આદ્ય તરીકે કોણ ઓળખાય છે કવિ નર્મદ તો નવયુગનો પ્રહરી કોને ગણવામાં આવે છે કવિ નર્મદ અને નર્મદે સૌપ્રથમ સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી નર્મદે કરી હતી ચરિત્ર ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર સાહિત્ય ગણવામાં આવે છે નર્મદની કવિતાઓનો મુખ્ય રસ કયો છે વીર અને શૃંગાર રસ જોવા મળે તેમની સાહિત્યિક રચનાઓમાં નર્મદે

કે નર્મદને અર્વાચીનોમાં આદ્ય કવિ કોણે કહ્યા છે તો કનૈયાલાલ મુનશીએ જ્યારે ત્રિભુવનદાસ લુહારે નર્મદને પૂર્વજ કહ્યા છે અને ઉમાશંકર જોશીએ નર્મદની કવિતાને નવા યુગનો નાદ સંભળાય છે એવું કહ્યું છે કવિ નર્મદ ગુજરાતી સાહિત્યમાં કહેવાતા એવા સુરતના ત્રણ ન પૈકીના એક ન છે અને આ ત્રણ ન એટલે કોણ તો નર્મદ નવલરામ પંડ્યા અને નંદશંકર મહેતા અહીં ઇમેજમાં તમે આ ત્રણ નની ત્રિપુટીને જોઈ શકો છો નર્મદ નવલરામ પંડ્યા અને નંદશંકર મહેતા અને મંડળી મળવાથી થતા લાભ એ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે અને જ્યારે અહીં ગુજરાતી સાહિત્યની વાત આવે છે તો એજ્યુ સફરની અમારી યુટ્યુબ ચેનલ ઉપર પ્લે સ્ટોર ઉપર તમને એક મહત્વના આ

અને મારી હકીકત પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરો પાડતું તેમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે અને ઉત્તમ સાહિત્ય માટે વર્ષ 1939 માં નર્મદ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત થઈ હતી ત્યારથી અપાય છે 1939 થી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે સુરતમાં

અલંકાર પ્રવેશ વર્ણ વિચાર નાયિકા વિષય પ્રવેશ આ તેમના નિબંધો અને તેઓના અન્ય લખાણોમાં વાત કરીએ તો ઋતુ વર્ણન હિન્દુઓની પડતી કવિચરિત સુરતની મુખતેસર હકીકત ઇલિયડનો સાર મહિપત રૂપરામ મહેતા મહાભારતનો સાર રામાયણનો સાર નર્મ ગદ્ય એક અને નર્મ ગદ્ય બે આ તમામ સાહિત્ય કૃતિઓ આ સર્જક એવા નર્મદની છે કવિ નર્મદની જાણીતી પંક્તિ એના વિશે પણ યાદ કરીએ અને આપણામાં જુસ્સો જગાડે તેવી આ પંક્તિ છે કે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતે છે યાગે આગે તો મિત્રો ફતે આગે છે પરંતુ યા હોમ કરીને પડો તો ખરા એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે તમે એક વખત ખરા દિલથી મહેનત તો કરી જુઓ તમને ચોક્કસ ગવર્નરમેન્ટ જોબ મળશે જો તમે આ રીતે મહેનત કરશો તો અને તમે જ્યાં તમારો સુવાનો શયનખંડ છે તેની સામેની દિવાલે આ એક લખેલું રાખો કે જેથી કરીને જ્યારે તમારું મન છે એ એકદમ ઉદાસ થઈ જાય

અને પરીક્ષા માટે સમય પણ ખૂટે પણ સમજી લેવું ઝડપથી કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો સુરતમાં અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે નર્મદ ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો નર્મદે યા હોમ કરીને પડો ફતે છે આગે આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે નર્મદ દ્વારા મંડળી મળવાથી થતા લાભ નિબંધ કોણે લખ્યો હતો કવિ નર્મદે લખ્યો હતો નીચેના પૈકી કોણે દાંડિયો પાખવાડીનો આરંભ કર્યો હતો કવિ નર્મદે ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે નર્મદે કઈ મારી હકીકત અંધશ્રદ્ધા જડતાને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય કહ્યું છે હિન્દુઓની પડતી દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું કવિ નર્મદે અને આગળ વાત કરીએ તો બ્રિટિશ રાજ સામે સામુદાયિક જાગૃતિ વધારવા માટેનું દાંડિયોનું પ્રકાશન ખાલી જગ્યા દ્વારા થયું હતું કવિ નર્મદ દ્વારા કવિ નર્મદ અવસાન સંદેશ કાવ્ય દ્વારા લોકોને શો સંદેશો આપે છે પોતાના મૃત્યુ પછી સ્નેહીજનોએ શોક કરવો નહીં હિંમતથી મૃત્યુના દુખને સહન કરવું શોક કરવાને બદલે પ્રભુ સ્મરણ કરવું જોઈએ આવો તેમણે

જન્મ અઢાર નવેમ્બર ઓગણીસો ને ના રોજ અમદાવાદ મુકામે થયેલો તેમનું પૂરું નામ જયંતી ઘેલાભાઈ દલાલ ઉપનામ છ છે જયંતી દલાલ ના અક્ષર પણ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો તેમના ઉપનામ પણ છ છે જુઓ અનિલ ભટ્ટ ધરમદાસ ફરદી નિર્વાસિત બંદા અને મનચંગા આ તેમના છ ઉપનામ અને તેમના પિતા ઘેલાભાઈ દેશી નાટક સમાજના સંચાલક હતા વર્ષ ઓગણીસો ને પાંત્રીસમાં તેઓએ બીખરે મોતી નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું કયું બીખરે મોતી નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા જયંતી દલાલ વર્ષ ઓગણીસો ને છપ્પનમાં તેઓ મહાગુજરાત આંદોલનની લડતમાં જોડાયા હતા અને પછી વર્ષ 1957 માં વિધાનસભાના સભ્ય પણ બન્યા હતા તેઓ મહાગુજરાત આંદોલન સમયે ગતિ સાપ્તાહિક અને નવ ગુજરાત દૈનિક ચલાવતા હતા અને જયнти દલાલ વિશે આગળ વાત કરીએ તો તેમનું સાહિત્ય સર્જન ઘણું બધું છે આપણે તેની વાત કરીએ જયнти દલાલના વિવિધ સાહિત્ય સર્જનોમાં સૌપ્રથમ નવલકથા

આ તમામ ગ્ર સંગ્રહોમાં કુલ એકસોને પાંત્રીસ જેટલી વાર્તાઓ જયંતી દલાલે આપી છે કટાક્ષ લેખોની વાત કરીએ તો મનમાં આવ્યું તરણાની ઓથ મને ભારી અને ત્યાર પછી આગળ વાત કરીએ તો તેઓએ લિયો ટોલસ્ટોયના પ્રખ્યાત પુસ્તક વોર એન્ડ પીસનો ગુજરાતીમાં અનુવાદ યુદ્ધ અને શાંતિ રૂપે કરીને અનન્ય પ્રસિદ્ધિ મેળવી હતી વર્ષ ઓગણીસસોને ઓગણસાઠમાં રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને નર નર્મદ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત કરવામાં આવ્યો હતો અને જયંતી દલાલનું અવસાન ચોવીસ ઓગસ્ટ ઓગણીસોને ના રોજ અમદાવાદ મુકામે થયો હતો તો મિત્રો અહીં આપણે બંને સાહિત્યકારને યાદ કર્યા એક હતા કવિ નર્મદ અને બીજા હતા જયંતી દલાલ હવે તમે જેટલું પણ યાદ રાખ્યું હોય તમને એમ લાગે કે પરીક્ષા માટે આ ટોપિક ખાસ અગત્યના હતા એવા પાંચ પાંચ મુદ્દાની કમેન્ટ નીચે લખવાનું ન ભૂલતા યાદ રહ્યું ને આવતીકાલે મળીશું નવા દિન વિશેષ સાથે નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ